કેમ ચૂપ છે બેટા? તારી મમ્મીએ તને કંઈ પૂછ્યું છે? દાદુ, એક્ચ્યુઅલી પહેલા તો કિન્નરી નહોતી માનતી, પણ પછી મેં કન્વિન્સ કરી એટલે માની ગઈ. ક્યારે કરો છો મેરેજ? આજે અમે કોર્ટ મેરેજ કરવાના છીએ. એક મિનિટ, તમારે લોકોને લગ્ન કરવા હોય તો કરો, પણ લગ્ન કરીને આ ઘરમાં પગ નહીં મૂકતા. અત્યારે આ બધી વાત કરવાનો સમય નથી. બાળકો છે, ભૂલ કરે, પણ એનો મતલબ એ નહીં કે આપણે મનમાં ગાંઠ બાંધી લેવી. દાદા, મનમાં ગાંઠ બાંધવીને એ મારો સ્વભાવ જ નથી. પણ તમે ભૂલી ગયા લાગો છો કે કિન્નરીએ આપણી દીકુ સાથે સુનું શું કર્યું હતું. એના લીધે બિચારી દીકુને કેટલું સહન કરવું પડ્યું હતું. અમે કંઈ ભૂલ્યા નથી, પણ અત્યારે પૃથ્વી સારા સમાચાર લઈને આવ્યો છે અને આપણે એની સામે ભૂતકાળ લઈને બેસીએ? માફ કરજો દાદા, જો એ સારા સમાચાર લાવે હોય તો એ ત્યાં જ ઉજવે. અહીંયા આવવાની કોઈ જરૂર નથી. છાયા, તું સુલી, તું માં છું ને એટલે તરત ભૂલી જઈશ, પણ રાશિ તારી દીકરી છે એ ના ભૂલીશ. અને આ લોકોના કારણે બિચારી રાશિને કેટલું સહન કરવું પડ્યું છે. અને અહીંયા આવ્યો છે ને એ પેલીના કંઈક કહેવાથી આવ્યો હશે, એમનેમ કંઈ આવે એવો નથી. માસી, એવું કંઈ જ નથી, મારા મનમાં કોઈ સ્વાર્થ નથી. હું તો મેરેજ કરી રહ્યો છું એટલે તમને બધાને જણાવવા આવ્યો છું. ત્યારમાં જણાવવાની શું જરૂર હતી? એ તો તે ફોન ઉપર કહી દીધું હોત તોય ચાલત ને. હા, ફોન પર વાત જણાવી શકતો હતો, પણ ફોન પર આશીર્વાદ તો નહોતો મેળવી શકતો ને. અને હું મારી નવી લાઈફની શરૂઆત એક વડીલોના આશીર્વાદથી કરવા માંગુ છું. મને ખબર જ છે તારે શું જોઈએ છે. બસ માસી, બસ પૃથ્વી, એ તારા માસી છે, તે ગુસ્સામાં છે એટલા માટે તને આવું બધું બોલી રહ્યા છે. પણ તારે એમની સામે બોલવાની જરૂર નથી. પણ સુલી, તું પૃથ્વીનો પક્ષ કેમ લે છે? આપણે બધા શાંતિથી બેસીને વાત કરીએ. મારે હવે કોઈ જ વાત નથી કરવી. મેં તમારા બધાના આશીર્વાદ લઈ લીધા છે, એટલું બહુ છે. હવે મારે આ ઘરમાં રહેવાની જરૂર નથી. પૃથ્વી, પૃથ્વી ક્યાં જાય છે? મારી વાત તો સાંભળ પૃથ્વી. પૃથ્વી બેટા, તે કેમ પૃથ્વી સાથે આ રીતે વાત કરી? સારું છે કે મેં એની સાથે વાત તો કરી. આ તે ખોટું કર્યું છે. એમ મેં ખોટું કર્યું એ તને દેખાયું ને? એને આખા ઘર સાથે ખોટું કર્યું એ તને નથી દેખાતું? હા, જે વીતી ગયું એ વીતી ગયું. અમુક સમય પછી સંબંધોને સુધારવાના હોય કે બગાડવાના. તું હજી પણ નથી સમજી રહી કે પૃથ્વી જે પણ કંઈ કરી રહ્યો છે ને એ પેલી કિન્નરીના કહેવા પર કરી રહ્યો છે. માણસની ભૂલ થાય, પણ જો હવે ભૂલ સુધારવા માંગતો હોય તો એના પર વિશ્વાસ કરવાનો હોય. અને કોઈ માણસ કાયમ માટે એવું રહેતું નથી, એને આપણે એક તક આપવી જોઈએ. જો સુલી, આજ સુધી જ્યાં સુધી મને કહેવામાં ના આવ્યું ત્યાં સુધી હું આ ઘરની કોઈ બાબતમાં નથી બોલી, પણ હવે હું ચૂપ નહીં રહું. જો તમારે મારો નિર્ણય ના માનવો હોય તો તમારે જ નક્કી કરવું પડશે કે આ ઘરમાં હું રહીશ કે કિન્નરી અને પૃથ્વી. આપણે પછી શાંતિથી સમજાવીશું. આજે રાશિનો આ ઘરમાં વહુ તરીકે પહેલો દિવસ છે એટલે એણે લાપસી પણ બનાવી છે, શુકનની લાપસી. એટલે એને આ વાતની ખબર ના પડવી જોઈએ. ચાલો તમે પણ જમવા બેસો.
काम डाउन सूट है, ले अब पानी पी लो। डोंट वरी, अरे मैं तो गुस्सा ना करी। केवी रीते शांत हो? मासी है मने जे मासी है तारी साथे जे वर्तन करियो એમનો ગુસ્સો બરાબર જ છે, એમાં ખોટું લગાડવાની કઈ જરૂર નથી, અને ગુસ્સો કરવાનો એમનો હક પણ છે। ડોન્ટ વરી, આપણે કાલે જઈને માસીને મનાવી લઈશું। આઈ ડોન્ટ થિંક કે એ લોકો માને। ટ્રસ્ટ મી, હું એ લોકોને મનાવી લઈશ, અને એવું હશે ને તો હું રાશિ સાથે વાત પણ કરીશ। આઈ ડોન્ટ નો કે એના રિએક્શન શું હશે। એના રિએક્શન ભલે ને ગમે તેવા હોય, પણ એના પર આપણે શું રિએક્ટ કરવું એ આપણે ઉપર। તને શું લાગે છે, એ લોકો માનશે ખરા? કિનારીમાં મનાવવાનું આર્ટ સારું છે, સો ડોન્ટ વરી। વેઇટ, લેટ મી ચેક। માં, I am happy to see you here. મારે તમને એક ગુડ ન્યૂઝ આપવી છે। મેં અને પૃથ્વીએ કોર્ટ મેરેજ કરી લીધા છે। તમે અહીંયા આવી ગયો એ તમે બહુ સારું કર્યું। તમે અમને તમારા આશીર્વાદ આપો તો હું અને પૃથ્વી હંમેશા ખુશ થઈએ। ના માં, બસ મારે કંઈ જ નથી સાંભળવું। હું તમને અહીંયા માત્ર આશીર્વાદ આપવા માટે નથી આવી। પણ તમને સાથે લઈ જવા માટે આવી છું। દીકુને બહાર બહુ જ મજા આવતી લાગે છે, હે ને? દીકુને હું જલ્દી બાબા લઈ જઈશ। આઈ પ્રોમિસ, આઈ પ્રોમિસ, આઈ પ્રોમિસ। બસ આવે પણ શું? બસ તો શું, આખો દિવસ દીકુને જ રમાડે રાખશો કે શું? લાવ દીકુ મને આપ, અને આલો તમારી લેપટોપ બેગ। જોયું ને દીકુ, તારા મમ્મીને આપણી ફ્રેન્ડશિપ જ નથી ગમતી, એટલે જ તને મારાથી દૂર લઈ જાય છે। અરે એવું સહેજ પણ નથી, પણ તમારે ઓફિસનું પણ કામ હશે ને, એટલે મેં એવું કીધું। અરે મજાક કરું છું, ડોન્ટ વરી। સારું હવે જાઓ। ઓકે બાય। બાય દીકુ, જલ્દી જલ્દી પાછો આવી જઈશ, ઓકે? બાય અરમાન, તમે કઈ ઊંધું ના સમજતા। શાના વિશે? લેપટોપ બેગ? ના, એક્ચ્યુઅલી હું રૂમની બહાર નીકળ્યો ત્યારે લેપટોપ બેગ લઈને જ નીકળ્યો હતો, અને મેં સોફા પર મૂક્યા છે। પછી દીકુને જોઈ તો એને રમાડવાનું બંધ થઈ ગયું, એટલે પછી વિચાર્યું કે દીકુને જ્યારે અંદર મૂકીશ ત્યારે બેગ પાછી લઈ લઈશ, પણ તમે લઈને આવ્યા, થેન્ક યુ સો મચ। ના ના, હું લેપટોપ બેગ માટે નથી કહી રહી, મેં તમને મારા હાથે લાપસી ખવડાવી એના માટે કહું છું। બંસરી કોઈને ખરાબ ન લાગે અને એમનું માન પણ રહી જાય ને, બસ એટલે જ મેં એવું કર્યું। બાકી આપણો રિલેશન તો આપણી શરતો પ્રમાણે જ રહેશે। આઈ નો, અને તમારે આ બધું ક્લેરિફાઈ કરવાની કોઈ જ જરૂર નથી। હું જાણું છું કે તમે આ બધું શું કામ કર્યું, અને હું તો એક્ચ્યુઅલી એટલે જ ગુસ્સે થયો હતો, પણ ત્યાં સુધી તો તમે આવી ગયા, થેન્ક યુ। અને હા રાશ, મેં આપેલા બધા જ વચનો હું સાચવીને પાડું, I promise. ચલો, now go to go. મળીએ આપણે, bye. Bye દીકુ. By the way રાશિ, લાપસી સરસ બની હતી।